નમસ્કાર મિત્રો કેમ છો હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આજે ખેતીમાં નવો ક્રેજ આવતો જાય છે નવા પાકોનું વાવેતર પણ થવા લાગ્યું છે તો આપણા વિસ્તારમાં પણ સરસ મજાના નવા પાકોને લઈ ખેતીને નફાકારક બનાવે છે તો શું છે હકીકત તે આવો જાણીએ મોરબી જિલ્લાના વાકરણ તાલુકાના કણકોટ ગામના તેજા દાદા કે જેમણે સરસ મજાના નવા પાકનું આયોજન કરી ખેતી છે તેમાં પ્રગતિ કરીને નફાકારક બનાવી છે તો સૌ પ્રથમ તેજા દાદા તમને જે આ સરગવાનું વાવેતર કરવાનો વિચાર છે તે કેવી રીતે આવેલો કે આપણે સરગવાનું વાવેતર કરી બોલો હા હરગવામાં એવું થયું કે કપા કરતાં આપણને એમ થયું કે ભાવમાં અત્યારે હરગવો બે હજાર નો મણ જાય બે હજાર નો હા પંદરસો થી બે હજાર નો મણ અત્યારે હરગવો હોય તો જાય હવે આ ચાર મહિનાનો હરગવો થયો તો આપણે એવું વિચારી કે બીજો મારી પાક થાય હરગવો છે એની અંદર મરસી છે એની અંદર લીંબુડી છે ત્રણ વસ્તુ છે આપણે એવું નક્કી કે એક જાય જે હરગવો છે તો હરગવો થાકે લીંબુડી ચાલુ થઈ જાય ચાર મહિનામાં ત્રણ વરામાં લીંબુડી ચાલુ થાય ત્રણ વરા હરગવો આવે બે વરામાં માં મરસી કે મેથી કે ડુંગળી કે કોઈ પણ વસ્તુ આવી હાવ આપણે કપાને આઠ મહિના રાખી આઠ મહિના પછી પાણી ન હોય એટલે કાંઈ વર્તુ નથી આપણું

જે અત્યારે દેખાય છે તે ફાલ આવી ગયો છે બરાબર ને હા તો તમે તજા દાદા આમાં મરચીનું પણ વાવેતર કરેલું છે હા તેના કારણે તમારે અત્યારે ઉત્પાદન મરચીનું ચાલુ જ છે હા ચાલુ જ છે હવે જ્યારે મરચી નીકળશે હા ત્યારે હરગવોનું ઉત્પાદન ચાલુ થઈ જશે હા મરચી ઠાકશે એટલે હરગવો ચાલુ થઈ જશે ઓહો અને હરગવો ત્રણ મહિના ત્રણ 3 વારામાં ઠાકી જાય ત્યારે લીંબુડી ચાલુ થઈ જશે હા બરાબર છે હવે તજો દાદા મને એ કીયો કે સરગવાની ખેતીમાં દેશી ખાતર ભરવું પડે કે ન ભરવું પડે દેશી ખાતર ની કઈ જરૂર નહીં હોય તો સારું હા બરાબર છે બાકી એવી કઈ જરૂર નહીં આમાં દેશી ભરેલું નથી હા બરાબર છે તો એ વિકાસ કરી ગયા છે છોડ ઘણા દસ થી બાર ફૂટ ની હાઈટ વાળા છોડ થઈ ગયા છે હવે તજા તજા સરગવાનું ઉત્પાદન છે આપણે વાવ્યું હોય ત્યારથી કેટલા મહિના ચાલુ થઈ જાય હવે ચાર મહિના થયા ને ફાલ આવી ગયો એટલે દોઢ થી બે મહિના સિંગુ થઈ જાય નહીં

જો વસ્તુ વસ્તુની અંદર થોડીક જીવાત ભાગ ઓછો રે હા બરાબર છે કારણ કે કડવી વસ્તુ થોડીક રહી ને સારું એમ હા બરાબર હવે તજા તમે આવી સરસ મજાની સરગવાની ખેતી કરી છે તો આની કઈ બજાર તમે પેલા જાણીતી હતી વાયવા પેલા કે કેવા ભાવ મળે ખેડૂત હા હગાવાલાની રીતે જાણીતી કે 1500 થી 2000 નો એનો હરગવો જાતો માણના હા 1500 થી 2000 હા હા બરાબર

આજે કપાસમાં ઘણા ખેડૂતો ગુલાબી ઈયળના કારણે ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે તો આ જોતા આવા પાકો ખેડૂત મિત્રો અપનાવે તો તમારી દ્રષ્ટિએ ફાયદો મળે કે નુકસાન જાય આ બીજી વસ્તુ બધી એમાં ફાયદો મળે કપાસમાં નુકસાન જાય એવું કપા વાવતા સાંડી જવાના હા બરાબર આઠ મહિના ઉભો રહીએ આઠ મહિના પછી ઉનાળે જ કાંઈ હોય નહીં અત્યારે કાંઈ હોય નહીં બરાબર હવે એ કપાને ઢોરાય નથી ખાતા પાંદડા દવા સાટી સાટીને ગાયના ઢોરાને ઊંડલા આવે હા બરાબર છે કપામાં એવું કપામાં એવું રૂજ આવે આ સમય હતા ને કપામાં ગેડો ફોલો એટલે બે પેશી હારી બે પેશી હળેલી ઘાસ નું ખોટી થઈને ખોતરી કાઢવું પડે છે જોયું ને મિત્રો તેજા દાદાએ કીધું તેમ કે સરગવો છે તે એક ઓર્ગેનિક વસ્તુ પણ ગણી શકાય એટલી બધી દવા ખાતરની જરૂરિયાત રહેતી નથી અને ઉત્પાદન પણ સારું આવે છે અને ભાવ કપાસ કરતાં વધારે મળતા હોવાથી ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ આવા પાકો છે તે ફાયદો કરાવશે હવે તેજા દાદા

તો છોડવામાં આટલા આટલા કિલો નીકળો હવે તજા દાદા આ હરગવાનું વેચાણ છે તે કયા કયા યાર્ડમાં થાય છે હરગવાનું વેચાણ તો જાણે એક દિલ્હી જાય છે બરાબર પછી આપણે રાજકોટ યાર્ડ થોડો હોય તો રાજકોટ યાર્ડ નજીકમાં ન્યા જાય છે ઓહો દિલ્હી લીંબુની ને હરગવાની સ્પેશિયલ ગાડીઓ ભરાય છે હરગો અથવા લીંબુ હા કોઈ પણ પાક હોય ત્યાં સીધી ગાડીઓ ભરાય ભરાશે ચોપડીમાંથી ગાડીઓ ભરાય છે અહ હા અમારતા હગાવાળા ની રીતે પછી આખી ભરી જાય હા બરાબર છે હવે તેજા દાદા તમે જ્યારે સરગવાનું વાવેતર કર્યું તે તમારા મનમાં કેવો વિચાર હતો કે હું આમાં સફળ થઈશ કે નહીં થાઉં એવો કઈ વિચાર તમને ત્યારે આવેલો ત્યારે વિચાર ન આવેલો પણ મૂળ જોયો એટલે નક્કી એવું થયું કે આપણે ખેતી આ કરાય કપા કરતા બરાબર આ ખેતી કરાય આ ખેતી કપા કરતા કોઈ પણ બીજી ખેતી કરો ને એમાં મજા આવે એવું છે બાકી કપામાં નથી મેળ આવે એમાં ગાયનો ઠાકોરો આવી જાય દવામાં કોઈ મેળ જ નથી પડતો કોઈ શરતે નથી મેળ પડતો ગમે એટલી દવા લ્યો ને તો એ દવાના પૈસા થાય છે ને બીના થાય છે પાંચસો નવસો રૂપિયા કપાન થેલીનો ભાવ અને એમ કે ઈવર્યું નહીં આવે પણ જ્યાં આપણે પાક ફોરડા આવે ને ગેડા આવે ત્યાં ઈવર્યું તૈયાર થઈ જાય છે ત્યારે એ ગેડા તોડી નાખી દેવાના મારે બે વાળી કપા છે જે કપા નથી પીધો એ કપા વીણવા માં હારો પીધો છે એ કપા માં કેમ બીનો મેળ લેવો ત્યારે આવા ઓછા પાણી થતા સરગવાના પાક જેવા પાક નું જો વાવેતર ખેડૂતો કરે તો કપાસ કરતા ઉપજ પણ વધી જાય અને મહેનતમાં પણ ઘણો બધો ઘટાડો છે કરી શકાય આની અંદર ઈયળ તો ન આવે હા ઈયળ નથી આવતી બરાબર મરસી તો તીખાસ વસ્તુ એમાં ઈયળ્યું આવે પોચી આવે હા પોચી આવે ફરગવામાં કળવાણી તો યે થોડી ઓછી આવે ના ને પાછું ઓછું પાણી જો હે ને હા અને લીંબુમાં છે એટલે એમાંય થોડું પોછું જીવાયત આવે ટુકમાં બાગાયતી પાકો છે તેનું વાવે તો જો આપણે કરી તો કપાસ કરતા આપણે જે ખેતીમાં ખૂબ આગળ પ્રગતિ કરી સકી 50% દવાનું ખરાબ હળવું હોવું જોઈએ હો ગાયસનું આપણી જમીન બગડે છે મોલ બગડે છે અને જણને હેરાન થવું પડે છે પૈસા પૈસા ગીંજામાં પડી જાય અને કાંઈ વર્તું નથી હા બરાબર જોઈએ ને મિત્રો આ તેજા દાદા છે તે ઓર્ગેનિક ખેતીમાં વધુ માને છે તેજા દાદાએ આપણને કીધું કે રાસાયણિક ખાતરો છે તે વાપરવાથી જમીન પણ બગડે છે અને કપાસ જેવા પાકોમાં તો તેજા દાદા ઘણા બધા ખાતરો વાપરવા પડે છે ત્યારે

તો વધુ ટકે બીજ દ્વારા કરેલું હોય કલમ દ્વારા એવું છે કે કદાચ આપણે પાણીની સગવડ ન હોય તો આપણે ઘીરે અથવા વાળીએ એની કોથરિયુ કિલો દોઢ કિલોની માટી ભરી અને કોથળી માં બે મહિનાનો સોળવો ઘીરીને ઘીરે આપણે બો બે બસો સોળવા ભરી એટલે કારણ કે એ એક બેડામ પતી જાય અને એનો બે મહિનાનો સોળવો વહેલો ઉનાળાનો કરી હોય તો વરસાદ થાય એટલે વાવી દેવાનો એટલે તો ઘીરે રોપ કરવો હોય તો થાય કોથળી ભરી પડે પછી આપણે અંતરે વાવી અને ખાડો ગાળી અને કોથળી તોડી મુકતું જવાનું ને વાય પાણી મુકતું સરગવાના સરવા કેટલો ખાડો ઊંડો કરવો પડે ખાડો માનો ને કે દોઢ બે ફૂટનો છોડવો થાય એટલે ફૂટક જેટલો ખાડો ગાળવો પડે ફૂટ છોડવો બારો રહીએલો ઊંડો હોય એટલો આડો પડવો ઓછો કરે હવે આપણે જયારે વાવેતર કર્યું હોય ત્યારે પ્રથમ પેલું પિયત આપવું હોય ત્યારબાદ કેટલા દિવસે આપવું પડે હવે એ જેથી વાવી ચીધી તો એક દાન પાવું જ પડે કારણ કે કોથળી તોડી એટલે એનું મૂર્યું તો સીધું જમીનમાં જવાનું એક જમીન ભેજવાણ થઈ જાવી જાય પછી અઠવાડિયે દસ દઈએ અઠવાડિયે દસ દઈએ શિયાળામાં તો પંદર વીસ દિવસ થઈ જાય તો હા અને એમાં ટીપક હોય તો હંધાથી બહુ સારું હા હા કલાકે બે લિટર પાણી મળે તો એને આઠ દી મળે તોય ઘણું હા બરાબર કુવામાંથી કલાકનું પાણી હોય એટલે બે થી 8 વીઘાનો હરખો થાય હા બરાબર જોઈને મિત્રો તેજા દાદાએ કીધું કે હવે ખેડૂતોને ડ્રિપમાં જો આવા પાકોનું વાવેતર કરવામાં આવે તો પાણીની ઘણી બધી બચત થાય છે અને આપણી જે શારીરિક મહેનત છે પાવાની તે પણ ઘણી ઓછી થઈ જાય છે ટૂંકમાં ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતોને અપનાવવી જ પડશે જે આપણને તેજા દાદાએ કીધું કે ઘડીક થઈને પાણી આપવાની જરૂર રહેતી નથી ટપક હોય તો તેજા દાદા કેટલા દિવસે આપી તો આપણે ચાલે બસ અઠવાડિયે અઠવાડિયે હા બરાબર છે 2 લિટર વાળી કલાકે કે 2 લિટર વાળી હોય ના કલા 2 લિટર પાણી મળે એટલે આઠ દી 2 લિટર પાણી મળી જાય તો એટલામાં બજે 2 ફૂટ છોડો રહી જાય હા બરાબર છે અને પાણીની ની ને 4 દી પાવ તો હાલે ચાર દિવસે પાઇતો હા ઈ થી સગવટો નો પાણી વાળું હોય બે દિવસ મૂકી દેતો હાલે કારણ કે એક કલાક આકો એટલે સોળવે ચાર લિટર પાણી મળી ગયું બેન ને બે ચાર ચાર લીટર વાળું હોય તો આઠ લીટર મળી ગયું ત્રણ લીટર વાળું હોય તો છ લીટર મળી ગયું એક છોડવાનું પાણી મળી ગયું બાજુ અઢી આપડે મોરિયા લાગે એટલે ત્રણ દિવસ ચાર દિયે ત્રણ દિય ચાર દિયે અને બે ત્રણ લીટર પાણી મળે ચાર લીટર પાણી મળે એટલે છોડવાનું કઈ ન થાય હવે તમે આ બે હાર વચ્ચે છે કેટલું અંતર રાખ્યું છે સરગવાનું આ બાજુ એક બાજુ પંદર અને એક બાજુ ત્રણ છે થોડું ઘાટું થઈ ગયું પણ ચાર બાય ચાર નું હોય ને તો બહુ સારું ચાર બાય ચાર હોય એમાં પાંચ હોય તો માપે પછી જો હારી જમીન હોય તો ભેગો થઈ જાય હલકી જમી હોય ભેગો ન થાય બરાબર હાલકે એ આપડી જમીન ઉપર જમીનની તરીએ કેવી માટી છે એ પ્રમાણે છોડવો વિકાસ કરે કે ભાઈ હારી જમીન હોય તો ત્રણ ફૂટ આમ ડાય જાય ત્રણ ફૂટ આમ ડાય જાય તો છ ફૂટ ના અંતરે વાવો પડે પછી હલકી જમી હોય તો બબે ફૂટ જ ડાળ જાય હા એ એ જે વાવેતર જે કરવાનું છે એ આપણી કેવી જમી છે એ પ્રમાણે હા બરાબર છે આપણી જમીન ઉપર આપણી જમીન ઉપર જમીન હલકી હોય છોડવો હારો ન થવાનો જમીન હારી હોય તો ડાયર બે ફુટાકી થવાની સામી હામી અડી જાય હવે થચા થચા તમારા વાડીમાં આપણે સરગભાજી જોઈ છીએ

વેલા મોડું ખેડું ને દેશી ખાતર માં જાવું પડશે બારસો ને ચૌદ છો નાખતા જમીન ના અમુક વિકાસ ન થતો જમીન કડક થઈ જાય અને દેશી ખાતર નો ખાલી આપણે એક હુંડલો નાખ્યો હોય તો બે વાળા લગી સોળ વખી એક હું સૌ બરાબર બરાબર નીંદામણ નું ખાતર હોય નીંદુ વૈશમાં ખાલું હોય એનો આપણે નીંદામણ નો ઢગલો કરી રહ્યો અને ચાર મહિના જાય એટલે નીંદામણ હળી જાય હળી જાય એટલે હાથી હાલે એટલે એટલામાં બે ત્રણ ફૂટમાં પોરું થઈ જાય પોરું થઈ જાય ને સોમાં વાવણી વાવો અને પછી તમે વાવો બાજરો વાવો તો તમે શેટે ઉભા એમ કહી દો બોલો ઘેરો કેમ અધર અને દેશી ખાતર છે પણ એ ઓરિયા ડીએપી ઝઘડો કરશો ને ઘેરો અધર નહીં થાય ને ગાય નું બરીને એઠું પડી જઈશ દેશી ખાતરમાં માં હારા મારો ટૂંકમાં તમે કીધું એમ કે રાસાયણિક ખાતર રે એ જમીન પણ ગરમ પડે છે અને છોડ માટે પણ ખૂબ નુકસાન રૂપ નુકસાન કરે દેશી ખાતર છે તે તો આપણે ઘર મેળે હોતે ને આપણે બનાવીએ કે ઢોળા રાખીએ હા હા અને રાસાયણિક ખાતર છે જે વિલાયતી ખાતર તે આપણને ખર્ચમાં પણ મોંઘું પડે છે અને જમીન પણ બગાડે હા જમીન અમુક ખાતરને જમીન ફિટ નથી ને તોય ના છે રાખી છે હા થાય એવું બજાર કેવી હા બરાબર છે બરાબર બારસો તેરસો રૂપિયા ડીએપી ના દઈ તો એ બે હજાર નું દેશી ખાતર લઈને ભાવી દેવું સારું તો એ બે વાર લગી કેક હું હા અને એ ડીએપી નાખશો બે વાર નહીં એ ખાલી મહિના દિન ભાવ હશે ટૂંકમાં રાસાયણિક ખાતર છે એ ખેડૂતોને ભાવમાં પણ મોંઘા પડે છે અને હરવાડે જમીન પણ પતાવશે પતાવશે ત્યારે તમારી જેમ જે ખેતી જાણકારો છે કે જે દાદા જેવા કે દેશી ખાતર ઉપર વધુ ભાર આપીને પોતાની ખેતી છે તેમાં પ્રગતિ કરીને નફાકારક બનાવે છે તમે જોઈ શકો છો મિત્રો ત્રણ જ મહિનાના છે સરગવા તેમાં અત્યારે જ ફાલ છે તે પુષ્કળ પ્રમાણમાં લાગી ચૂક્યો છે

અને તેજા દાદાએ કીધું તેમ કે બે વર્ષ સુધી આવા આંતર પાકો છે તેનો પણ આપણે ઉત્પાદન લઈ ત્યાં સુધી આપણને કાંઈ વાંધો આવતો નથી અને સરગવાનો પાક છે તે બે વર્ષમાં આપણને ખૂબ જ સિંગ આપતો પાક થઈ જાય છે બરાબર ને તેજા દાદા બરાબર તો મિત્રો તમે પણ ખેતીમાં આવું નવું નવું વાવો અને ખેતીને નફાકારક બનાવો તેજા દાદાએ સરસ મજાની માહિતી આપી કે ખેડૂતો છે તે વિલાયતી ખાતર અને રાસાયણિક ખાતરની પાછળ દોટ મૂકી છે ત્યારે જમીન પણ પતી જવાની છે ત્યારે સરગવા જેવા કે ઓર્ગેનિક પાક જેને કહેવાય કે દવા ખાતરની બહુ જરૂરિયાત રહેતી નથી જો આવા પાકોનું વાવેતર ખેડૂત મિત્રો થોડાકમાં ટ્રાય કરો પચીસ વીઘા જમીન હોય તો એક બે વીઘામાં ટ્રાય કરો ધીરે ધીરે આપણને ખ્યાલ આવી જાય કે આમાં શું માવજતની જરૂર છે અને કેવી બજાર મળે છે અને કેવું વળતર રહે છે તો મિત્રો આવો પ્રયોગ તમે પણ કરજો એક બે વીઘામાં કરવાથી આપણને બહુ એટલું બધું નુકસાન જતું નથી અને સરગવાની ખેતીમાં તો આયુર્વેદિકમાં ઉપયોગ થતો હોવાથી આ જે માંગ છે તે મોટા પાયા નીકળી છે એટલે ભાવ પણ આપણને તેજા દાદાએ કીધું કે મળના કેટલા કીધા તેજા દાદા મળના પંદરસોથી બે હજાર રૂપિયા એક મળના પંદરસો થી બે હાજર રૂપિયા છે તે મળે છે તો કપાસમાં અત્યારે એવું જ છે કે તેજા દાદાએ કીધું કે દવાના ખર્ચા પણ નથી છૂટતા ત્યારે આવા સરસ મજાના પાકો લઈ ખેતીમાં આપણે પણ તેજા દાદાની જેમ પ્રગતિ કરી શકશું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અવનવી માહિતી માટે અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા પાક સાથે નવા ખેડૂત સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અને આગળ વધો માહિતગાર બનો આગળ વધો ખૂબ ખૂબ તેજા દાદા તમારો હું આભાર માનું છું ફરી મળશું નવા ખેડૂત સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અને તમે પણ નવું નવું અપનાવો નમસ્કાર